આપણા આજના આ કાર્યક્રમના અધ્યક્ષ આપણા સૌના લોકલાડીલા પૂર્વ અધ્યક્ષ અને કેબિનેટ મિનિસ્ટર એવા આરસી ફળદુ સાહેબ કેન્દ્રમાં મંત્રી અને પ્રદેશ ભાજપના મહામંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ રાજેશભાઈ ચુડાસમા બધા મહેમાનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું કેન્દ્રમાં મંત્રી રાષ્ટ્રીય સદભાવના પદયાત્રાના પ્રણેતા એવા મનસુખભાઈ માંડવિયા એમનું સન્માન પણ અમારા બેંકના ચેરમેન એલ ટી રાજાણી સાહેબ વાઇસ ચેરમેન અને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરો મનસુખભાઈ માંડવિયાનું પણ સ્વાગત કરશે મોમેન્ટો આપીને હાર પહેરાવીને ભારત ભારત માતા માતા કે કે વિનંતી કરીશ આપણા સૌના વડીલ એવા મનસુખભાઈ માંડવિયા આપણને માર્ગદર્શન આપશે કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો અહીં ઉપસ્થિત હોય તો એમને પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી આજે કાજલી માર્કેટિંગ યાર્ડની અંદર આટલી વિશાળ સંખ્યાની અંદર આયોજિત કૃષિ શિબિરમાં આપણા વચ્ચે ઉપસ્થિત અમારા વડીલ સરકારમાં મંત્રીમંડળના વરિષ્ઠ સભ્ય આદરણીય સાહેબ આ વિસ્તારનું નેતૃત્વ સંસદની અંદર કરી રહ્યા છે એવા યુવાન મારા સાથી આદરણીય રાજેશભાઈ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય ઝવેરીભાઈ બેંકના ચેરમેન આદરણીય એલટીભાઈ આદરણીય રાજસીભાઈ જોટવા આદરણીય રૈયા રૈયાબેન જાલન્દ્રા આદરણીય મહેન્દ્રભાઈ પનોત આદરણીય જસાભાઈ આદરણીય કનુભાઈ ભાલાલા આદણીય ગોવિંદભાઈ પરમાર આદણીય કિરીટભાઈ પટેલ આદણીય જેઠાભાઈ આદણીય લક્ષ્મણભાઈ આદણીય કાળાભાઈ આદણીય ડોલરભાઈ આદણીય અશ્વિનભાઈ મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો ઉપસ્થિત ખેડૂત બંધુ યુવાનો મિત્રો આજની કૃષિ શિબિર મેં આજ સુધી આટલી મોટી સંખ્યાની અંદર કૃષિ શિબિરના માધ્યમથી કિસાનો ભેગા થયા હોય અનુશાસિત રીતે બેઠા હોય કંઈક સમજવું છે કંઈક જાણવું છે આ ભાવ સાથે એકત્રિત થયા હોય એવી આ પહેલી કૃષિ શિબિર હું જોઈ રહ્યો છું આટલી મોટી સંખ્યાની અંદર કિસાનોને એકત્રિત કરવાનું ભીડું ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક દ્વારા ઉઠાવવામાં આવ્યું એ બેંકના હિસાબ કિતાબ માટેની આદણીય એલટીભાઈ અને આદણીય જસાભાઈ વાત કરતા હતા મને ખુશી થઈ રસ્તામાં મને ડોલરભાઈ પણ વાત કરતા હતા આટલા વર્ષો પછી પહેલી વખત બેંક નફામાં આવી છે અને આવતા વર્ષે ડિવિડન્ડ પણ ચૂકવી શકે આવી ક્ષમતાવાળી બેંક બનાવ બનાવવા બદલ આ ટીમને પણ હું અનેકા અનેક અભિનંદન પાઠવું છું દોસ્તો જ્યારે અહીંયા અમે ઉદઘાટન કર્યું ત્યારે આપ સૌ જોઈ રહ્યા છો સરદાર સાહેબની પ્રતિકૃતિ અને સરદાર સાહેબ નો નારો લાગી રહ્યો હતો જય સરદાર જસાભાઈ પોતાના ઉત્પાદનમાં જય જવાન જય કિસાન કહ્યું સરદાર સાહેબ નું નામ સહકારી ક્ષેત્ર સાથે એટલા માટે જોડાયું છે સરદાર સાહેબ પહેલેથી એમની આગેવાનીની શરૂઆત એ બારડોલી કિસાન સત્યાગ્રહથી કરી હતી બારડોલી કિસાન સત્યાગ્રહ પછી ધરાત તલ ઉપર જઈને ખેડૂતોની સ્થિતિને સમજીને દોસ્તો આઝાદી પહેલા કોઓપરેટિવ વ્યવસ્થાના માધ્યમથી કિસાનોને સશક્ત કરી શકાય સહકારી માધ્યમથી કિસાનોને સશક્ત અને સમૃદ્ધ કરી શકાય આ પ્રકારની કલ્પના અને ભાવ સરદાર સાહેબે સૌપ્રથમ વ્યક્ત કર્યો હતો એ સરદાર સાહેબને યાદ કરવા બદલ પણ આ સંચાલકોને હું અભિનંદન પાઠવું છું અને બીજો નારો લાગ્યો દોસ્તો જય જવાન જય કિસાન આ દેશના જવાનો આ દેશની ચોકી કરે છે આ દેશના જવાનો સિયાસીન ગ્લેશિયર જેવી સરહદો દોસ્તો હું સિયાદ ઉપર ગયો છું જમ્મુ કાશ્મીર ગ્લેશિયરની સરહદ કાળા ઉનાળામાં પવનોની વચ્ચે આ દેશનો જવાન આ દેશની ચોકી કરે છે ને ત્યારે હું રાત્રે એક ચેનની નીંદ લઈ શકીએ છીએ એને યાદ કરવા બદલ પણ હું જસાભાઈને અભિનંદન પાઠવું છું ખેડૂતોને પણ હું અભિનંદન પાઠવું છું અને બીજું જય કિસાનની સાથે જય જવાનનો જય જવાનની સાથે જય કિસાનનો નારો બોલાયો છે જય કિસાન એટલા માટે દોસ્તો જવાનો દેશની સરહદ ઉપર ચોકી કરે પરંતુ મારો કિસાન આ દેશને એક કરોડ એકસો ને ત્રીસ કરોડ જનતાના પેટનો ખાડો પૂરવાનું કામ કરે છે એટલા માટે જય કિસાનનો નારો દેશની અંદર લાલ બહાદુર શાસ્ત્રીજીએ આપ્યો હતો જય કિસાન કિસાન એટલા માટે માટે અને આ જય કાયમ રહે કિસાનની વાહવાહી આ દેશની અંદર આવશ્યક એટલા માટે છે કિસાનની આવક ડબલ કરીને કિસાનને સમૃદ્ધ કરવાની આવશ્યકતા આ દેશમાં એટલા માટે છે આ દેશની પાસઠ ટકા આબાદી આજે પણ કિસાની ઉપર નભે છે પાસઠ ટકા આબાદી કિસાન ઉપર નભતી હોય આ કિસાન દંડ ધાન્ય પકવીને દેશને નિભાવતો હોય આ કિસાનની સમૃદ્ધિના આધાર ઉપર રાષ્ટ્રની સમૃદ્ધિનો આધાર હોય ત્યારે કિસાન ક્યારે પોતાનો કે હાથ લંબાવતો થાય અથવા તો નિરાશ થાય એ દેશને પાલવે નહીં અને એટલા માટે મોદીજીએ કહ્યું કિસાનોના નામે સંસદના ફ્લોર ઉપર વર્ષોથી વાતો થતી હતી જાહેર કાર્યક્રમોની અંદર ભલું થવું જોઈએ એવા ભાષણો થતા હતા પરંતુ ભાષણથી ભલું નહીં થયું સંસદના ફ્લોર ઉપર ફ્લોરના નામે વાતો કરવાથી ભલું નહીં થાય કિસાનોના ભલા કરવા ભલાય માટે થઈને ઠોસ નિર્ણય લેવા જોઈશે એવા નિર્ણય લેવા જોઈશે જે પાયાના નિર્ણય હોય કિસાનને સશક્ત કરવો પડશે કિસાન માનસિક રીતે ક્યાંયથી હારી ન જાય માનસિક રીતે મજબૂત હશે ને તો પોતાની કિસાનીને મજબૂતાઈથી પોતાના ખેતરને મજબૂતાઈથી ખેડી શકશે પોતાના ખેતરને મજબૂતીથી ખેડીને એમાં ધન પકાવવા માટે એ જુસ્સાથી કામે લાગશે અને એના માટે થઈને કદાચ સરકાર તો સરકારની રીતે મદદ કરતી હોય સરકારની મદદ ચાલુ થાય ક્યાંથી મને એવું લાગે છે કે મોદીજી એકલા કહેશે કે કિસાનની આવક આપણે ડબલ કરવી છે દોસ્તો નહીં થાય એ કિસાનની આવક ડબલ કરવી કરવી છે તમે ને હું કિસાન છે તમારે મારે સરકાર સાથે ભાગીદારી કરવી પડશે સરકાર કે સરકાર વ્યવસ્થા ગોઠવે એ વ્યવસ્થાનો આપણે ઉપયોગ કરવો જોશે નરેન્દ્રભાઈ કહ્યું કે કિસાનની આપણે આવક ડબલ કરવી છે ડબલ આવક કરવા માટે થઈને આપણે આપણી ખેતી વાવણી થવાની થાય ને ખેતર ખેડવાનું થાય ટ્રેક્ટર લેવા જઈએ અથવા ટ્રેક્ટર આપણે ખરીદ્યું હોય અથવા ખરીદવું હોય

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપણા વતી બેંકોને વ્યાજ ભરે છે આપણને જીરો ટકા ત્રણ લાખ સુધીનું ધિરાણ આપે છે આ ત્રણ લાખ રૂપિયા સુધીનું આપણે લીધું આપણે એનો ખેતી માટે ઉપયોગ કરીએ છીએ કે આપણે ટુ વ્હીલ ખરીદવા માટે ઉપયોગ કરી લઈએ છીએ ખેતી માટે કરેલું ધિરાણ સરકાર બીજા સ્ટેપમાં આપણને જીરો એ ધિરાણ આપીને મદદ કરી આપણે પાયાના ખેતર તરીકે ખાતર તરીકે ડીએપી નાખવું છે હું ભારત સરકારનો ખાતર મંત્રી છું તમે એક થેલી ડીએપી વાપરો છો ને એક થેલી તમે હું આપણા ખેતરની અંદર ડીએપી વાપરીએ સરકાર સાડા ચારસો રૂપિયા સબસીડી એક બેગ ડીએપી ના થેલી ઉપર આપે છે ત્યાં આપણને સરકારે મદદ કરી પરંતુ એ ડીએપી ની આપણે જરૂર છે કે નહીં એના માટે સરકારે આપણને સોઇલ હેલ્થ કાર્ડ આપ્યા છે આ સોઇલ હેલ્થ કાર્ડને ખોલીને આપણે ક્યારે જોયું ખરું કે આપણે આપણી જમીનની અંદર ડીએપી ખાતરની જરૂર છે કે નહીં ડીએપી ખાતરની જરૂર હોય હમણાં એક ભારત સરકારનો આંકડો આવ્યો તો હું સમીક્ષા કરતો હતો તો આંકડો એવો આવ્યો કે ભારતની અંદર જરૂરિયાત કરતાં ડબલ ખાતરનો ઉપયોગ થાય છે આપણે પાડોશીએ એક થેલી નાખી એટલે આપણે દોઢ થેલી નાખી દેવી પછી આપણે ફરિયાદ કરીએ ખેતી ખોટ કરે એનાથી ક્યારેક જમીન બગડે પણ ખરી કારણ કે આપણા પેટમાં તાવની બીમારી હોય અને આપણે શરદીની દવા લઈ લઈએ તો જમીનને જે જોઈએ એ આપણે આપીએ તો જમીન સારું ઉત્પાદન આપે એટલા માટે આપણે સોઇલ હેલ્થ કાર્ડનો પણ ઉપયોગ કરવો જોશે આપણી ફસલ ઉગી ગઈ અત્યારે વાવણી થઈ ગઈ છે વાવણી થઈ ગયા પછી ફસલ થોડી મોટી થાય આપણે યુરિયાનો ડોઝ આપવાનું ચાલુ કરશું એક થેલી યુરિયા આપણે વાપરીએ છીએ ને સાડા સાતસો રૂપિયા તમે બસોને પાંસઠ રૂપિયામાં થેલી વાપરતા હશો તમને બસો પાંસઠમાં એક થેલી મળે છે ને સરકાર એની પાછળ સાતસોને પચાસ રૂપિયા એક યુરિયા થેલી પાછળ સબસિડી આપે છે એ ખાતરનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ છીએ કે કેમ યુરિયા એટલે નાઇટ્રોજન છે

પોતાના ઉદ્યોગને સફળ કરવા માટે કેટલાય ઉદ્યોગોને જોવા જશે સ્પર્ધા કરશે જ્યાં સારું થતું હશે ત્યાંથી લેશે મારો આગ્રહ છે સારી ખેતી થતી હોય કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતો હોય એની ખેતી આપણે જોવા જઈએ છીએ ખરા તમે ડ્રીપ ઇરિગેશન ત્યાર પછી પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ આપણે ધોરિયાથી પાણી પાઈએ છીએ જમીને તો ખાલી ભેજ જ જોઈએ છીએ આ ભેજ તો ડ્રીપથી પણ મળી રહે અંદર સરકાર આપણને આટલી મોટી સબસિડી પણ આપે પણ આપણી ખેતીની અંદર પાણીનો ઉપયોગ કરીએ છીએ ખરા મને એવું લાગે છે કે જો આપણે આ બધી બાબતોનું પાલન કરીશું તો આપણે ખેતીમાં ખર્ચ ઘટાડી શકીશું આપણે ક્યારે વિચાર કર્યો આપણી મંડળી છે પેસ્ટિસાઈડ એટલે કે દવા જંતુનાશક દવાનો આપણો છંટકાવ કરવાનો હોય આપણી મંડળીમાં ભેગા થઈને આપણે નક્કી કર્યું હમણાં હું એક ગામની અંદર દક્ષિણ ગુજરાતમાં ગયો હતો તો દક્ષિણ ગુજરાતની અંદર ખેડૂતો ભેગા મળીને આખા ગામમાં જેટલી દવા જોઈએ આટલી ખેડૂતો ભેગા મળીને દવા ખરીદતા હતા તો મેં કીધું કે તમે ભેગા મળીને દવા ખરીદો છો કેટલો ફાયદો થાય છે મને કે અમે મંડળીના માધ્યમથી દવા કંપની સાથે બાર્ગેનિંગ કરીએ છીએ અમને પાંત્રીસ દવા સસ્તી મળે છે આપણો ખર્ચ ઘટવા ઘટાડવાનું આયોજન આપણે કરીએ છીએ પાંત્રીસ સસ્તી દવા મળી ખર્ચ ખેતીનો ઘટ્યો આપણે આપણું ઉત્પાદન કર્યું આપણા ઉત્પાદનને માર્કેટ સુધી પહોંચાડીને અથવા તો એનું વેલ્યુ એડિશન કરવા માટે આપણે કઈ પ્લાનિંગ કરીએ છીએ ખરા ખેતી ખેતી એટલે માત્ર કપાસ વાવી દઈએ અને ફોદા લણી લઈએ નથી તમારે મારે હું પણ ખેડૂતનો દીકરો છું મને બરાબર સમજ પડે છે નહીતર ગમે એટલે તમે હું ભાષણ કરીશું ને એનો ઉકેલ નહી થાય આપણે ખેતીને બરાબર સમજવી પડશે માત્ર ખેડૂતોએ નહીં પણ ખેડૂતોની આગેવાની કરનાર લોકોએ પણ આ સમજવું પડશે ખેડૂતના નામે વાત કરી ખેડૂતના નામે ચાલતી સંસ્થાઓ એમને પણ જવાબદારી પૂર્વક વ્યવહાર કરવો પડશે કારણ કે ખેતી પશુપાલન અને સહકાર આ ત્રણ ભેગું થાય ત્યારે એક ખેતી થાય આ ત્રણ ને જો આપણે તાલમેલ ન કરીએ તો આપણને આ ખેતી ખોટ કરતી જ દેખાવાની છે ખેતીને જો સમૃદ્ધિ તરફ લઈ જવી હશે તો આપણે બીજે ક્યાંય શીખવા જવાની જરૂર નથી હું તો એમ કઉ છું કોઈ ભાષણની જરૂર નથી તમારા મારા વડવાઓ જે રીતે પૂર્વક ખેતી કરતા હતા ને એક વખત ક્યારેય તમે ઇતિહાસની અંદર મેં તો ઇતિહાસનો ઇતિહાસ વાંચવાનો હું રુચિવાળો માણસ છું વાંચવો એ મારા માટે રૂચિનો વિષય રહ્યો છે દોસ્તો મેં ઇતિહાસની અંદર ક્યાંય નથી જોયું કે સૌરાષ્ટ્રની અંદર દુષ્કાળ અવારનવાર પડતા હતા અને ફલાણાના બાપ દાદા વીસ પેઢી પહેલાં ખેતી ખોટ કરી ગઈ એટલા માટે એને આપઘાત કરવા પડ્યા ખેતી ખોટ કરતી હતી એમાં કાંઈ ઉપાર્જન નહોતું થતું એટલા માટે એનો દીકરો પરણા વગરનો રહી ગયો ખેતી ખોટ કરતી હતી એટલે એ ખેડૂતે એની દીકરીને સાસરે વળાવી નહોતા શક્યા ઇતિહાસની અંદર આવો કોઈ દાખલો નથી કારણ કે એનું આયોજન હતું એનું પ્લાનિંગ હતું તમારા ને મારા વડવાએ આટલું સરસ પ્લાનિંગ રાખ્યું હતું સૌરાષ્ટ્રમાં આપણે વસીએ છીએ સૌરાષ્ટ્રની અંદર પાણીની તંગી આજકાલની નથી ભાઈ તમે જોને આપણી કહેવતો કેવી બની છે આપણને કોઈ મળે તો એવું કહીએ અંજળ કેમ છે અન અને જળની બી ચિંતા આપણે કરતા હતા આપણે દીકરીને પાદર બસ સ્ટેશને પેલા વળાવવા જતાં તો આપણા વડવાઓ દીકરીને એવું કહેતા કે બેટા તબિયત પાણી હાંચવ સાચવજે ને પાણી હાચવજે તબિયત પાણી હાચવવાનું હતા આવી કહેવતો એટલા માટે પડી કે અહીંયા પાણીની કાયમ તંગી હતી છતાં પણ આ ખેતી જ વર્ષો સુધી આપણને નભાવ્યા છે ને એ નભાવવાનું કારણ આપણા વડવાઓનું આયોજન હતું પ્લાનિંગ કેવું હતું એ પછડી હોય એટલી સોડ તાણતા હતા પછેડી હોય એને ખબર જ હોય ત્રીજા વર્ષે દુકાળ પડવાનો છે તો આ વર્ષ સારું થયું છે ખેતરના શેઢે ગંજી ખડકી દો ઘાસ ઘાસ સારા નહીં જુવારની ગંજી ખડકી દો ખડકી દેતા હતા અને જ્યારે દુકાળ પડે ત્યારે બે ઢોર રાખ્યા હોય એમાંથી નીણ કરાવવાનું ચાલુ કરે એક દુજાણું હોય બાળકો દૂધ ખાય થોડું ઘણું દૂધ વેચાય એનાથી ઘરવરો ચાલે વરસ ઉકલી જતું હતું ક્યાંય માગવા માટે લાઈનમાં નહોતા ઊભા રહેતા આ તમારા મારા વડવાએ આપણને શીખવું છે દોસ્તો આ આપણી વિરાસત છે આ વિરાસતમાંથી પ્રેરણા લઈ અને આપણે આપણું પ્લાનિંગ કરી શકીએ ખરા આ વિરાસતમાંથી પ્રેરણા લઈને આપણે આપણું આપણે શું કરીએ છીએ પંદર વીસ વીઘા ખેતી હોય હું માનું છું કે કદાચ ત્રણ ચાર કિલોમીટર દૂર હોય તમે ટુ વ્હીલ લઈને જાઓ સગવડતા હોય તો જવું જોઈએ એમાં કંઈ વાંધો નથી હવે ગામના પાદરમાં આપણું ખેતર હોય ઘરે એક ટુ વ્હીલ ગાડી રાખી હોય વર્ષે દાડે વીસ પચીસ હજાર રૂપિયા આપણે ગાડીમાં ટુ વ્હીલમાં તેલમાં બાળી નાખીએ છીએ આપણે હાલીને ખેતર જઈ શકીએ કે ન જઈ શકીએ હું એવું માનું છું કે આપણે ક્યારેક ઉનાળાની અંદર મોટા ભાગે આપણે ફ્રી હોઈએ વર્ષે દાડે પચાસ હજારની નિરણ ખાઈ જાય અને આપણે ટ્રેક્ટરથી ખેતી કરાવી લઈએ પછી આપણે એવું કહીએ ખેતી ખોટ કરે મને ક્યારેક એવું લાગે છે મારી વાડીએ ભાગ ભાગ કરવાવાળા ક્યારેક ગોધરાથી એ બાજુથી ભાગ કરવા આવે છે તો હું પાલીતાણાનું મારું હણોલ ગામ છે ત્યાં મોટા મોટાભાગે મારા ભાગ્યા છે ને એણે ક્યારે ફરિયાદ મને નથી કરી વરસ પાકે મારે ત્યાં બાજુ ડેમ છે એટલે થોડું ઘણું પાણી હોય તમારી બાજુ છે એવું તો એ ખુશ થઈને વર્ષે લાખ દોઢ લાખ બે લાખ રૂપિયાના ભાગમાં આવ્યા હોય એ ફરિયાદ નથી કરતો ખેતી ખોટ કરી છે મને ખોટ ગઈ છે એ હસતો હસતો ખુશ થતો થતો એ સિઝન પૂરી થાય ત્યારે જાતો હોય અને તમે હું ફરિયાદ કરવા ક્યારેક નીકળતા હોય મને એવું લાગે છે કે જવાબદારી બંને કક્ષાએ વહન કરવી પડશે સરકાર કક્ષાએ જે સ્ટેપ લેવાઈ રહ્યા છે દોસ્તો અમે લઈ રહ્યા છીએ ખેતીમાં આધુનિક પદ્ધતિ અપનાવીને આયોજન પૂર્વક નાનો એવો વિદ્યા સહાયક હોય બિચારાને પંદર વીસ પંદર હજારનો પગાર હોય પંદર હજારના પગારવાળાને ત્યાં ત્રીસ વીઘા જમીનવાળા ક્યારેક ઓછીના પૈસા લેવા જતા હોય દોસ્તો એવા પ્રસંગો મેં જોયા છે સરકારનું કરજ ન હોય સરકારનું કરજ હોય તો કેવું લાગતું મને ખબર છે હું નાનો હતો મારા બાપુજી એક વખત બહાર કામ જતા હતા તો શરૂઆતમાં મંડળીની અંદર એક નાનું પાકીટ આપે એની પાકીટમાં મંડળીનું નામ લખ્યું હોય ભણોલ સેવા સહકારી મંડળી એટલે પાકીટ એ વખતે લઈને બાર ગામ જવું એ ગૌરવ કહેવાતું હતું તો મારા બાપુજી પાકીટ લઈને બાર ગામ જવા તૈયાર થયા દોસ્તો એ પ્રસંગ મને બરાબર યાદ છે મારા બાએ કહ્યું કે આ બાકીટ લઈને ન જવાય વેવાય ખબર પડે કે આ તમારું ઉપર મંડળી છે આ સ્વાભિમાન આપણા ખેડૂતોનું છે દોસ્તો આ સ્વાભિમાન સાથે જીવતા આપણે ખેડૂત છીએ આપણે કિસાન છીએ આપણે કદી ઓશાળા ન હોઈએ આપણે આયોજન કરીએ સરકાર મદદ કરે નરેન્દ્રભાઈ મથી પડ્યા છે ને અરે હું તો એ એ એ મતનો છું કિસાનોના નામે સરકારે વર્ષો સુધી વર્ષો સુધી પૈસા આપ્યા છે ક્યારેક વચેટિયાના ગજવામાં જાય ક્યારેક બીજે જાય ત્રીજે જાય ખેડૂત સુધી એ પૈસા નથી પહોંચતા અથવા નોતા પહોંચતા સરકારે આયોજન કર્યું છે કે ખેડૂતના હકના પૈસા ખેડૂતને મદદ કરવી જોઈએ સરકારે સ્વીકાર્યું છે મોદીજીએ સ્વીકાર્યું છે ગુજરાત સરકારે સ્વીકાર્યું છે કે હા ક્યારેક સમાજનું એક અંગ થોડું પાછળ પાછળ રહી રહી ગયું છે 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 અને કરવાની મદદ ખેતી થોડી ગઈ ખેતીને આપણે મદદ કરવી છે ખેડૂતને આપણે મદદ કરવી છે જ્યારે મદદ થતી હોય ત્યારે મદદ સાચ જગા પર પહોંચે છે એ પહોંચે એના માટેનું અમે આયોજન કર્યું છે હું જ્યારે ખાતર વિભાગ જોઈ રહ્યો છું ને આ દાખલા તરીકે આપણે જીરો ટકાએ ધિરાણ આપ્યું ને એ પંચાણું પહેલા અઢાર ટકા સોળ ટકા અપાતું હતું સોળ ટકા એ તમને ધિરાણ અપાય એટલે સાડા ત્રણ પોણા ચાર વર્ષ ડબલ થઈ જાય આ ઝીરો ટકા આપવાનું ચાલુ થયું એટલે ઓટોમેટિક ચાર વર્ષે તમારા દેવા માફ થઈ ગયા જો એ દેવું તમે ન ભર્યું હોય તો ત્રણ લાખના છ હજાર થઈ ગયા લાખ થઈ ગયા હોય ઓટોમેટિક પોણા ચાર વર્ષે આપણું દેવું નાબૂદ થઈ ગયું સરકાર નિર્ણય કર્યો સરકારે નિર્ણય કર્યો દરેક કિસાનના ખાતામાં નાના કિસાન નહીં સરકાર બની પછી પહેલી નરેન્દ્રભાઈ પહેલી કેબિનેટમાં નિર્ણય કર્યો દરેક કિસાનના એકાઉન્ટમાં છ છ હજાર રૂપિયા વર્ષે નાખી દેવા એ મદદ છે પૂરક બનવા માટે આપણે કઈ ધિરાણ લેવું છે પાક આપણી ખેતી માટે નાનો મોટો ખર્ચો કરવો જેમાંથી કરી શકાય વર્ષે દાડે બોતેર હજાર કરોડ રૂપિયા નરેન્દ્રભાઈ આપવાની વાત કરી અને જો આપણને એનાથી દરેક કિસાનના ખાતાની અંદર છ છ હજાર રૂપિયા પડી જતા હોય માં હું વિચારી રહ્યો છું મારા વિભાગથી દર વર્ષે બ્યાસી કરોડ રૂપિયા બ્યાસી કરોડ રૂપિયા

સાડા સાતસો રૂપિયાની સબસીડી ખેડૂતના ખાતા ની અંદર જમા થાય એ દિશાની અંદર વિચારવાનું ચાલુ કરી દીધું છે ખેડૂતોના હક નું ખેડૂતના ખાતામાં સીધું જાય ખેડૂતોને સમયસર મને ખબર છે હું ગુજરાત ચેરમેન હતો ડીએપી માગીએ ત્યારે યુરિયા આવતું હતું યુરિયા માગીએ ત્યારે ડીએપી આવતું હતું દોસ્તો સરકાર તરીકે અમે કેર લઈએ છીએ દર મંગળવારે આખા દેશની અંદર ખાતર દરેક રાજ્યને નિયમિત મળે એના માટે હું પોતે મોનિટરિંગ કરું છું આટલું નહીં પણ હવે તમે એક ડેશબોર્ડ ખોલ્યું છે આમાંથી ભણેલા ગણેલા યુવાની હોય તો નોંધી લેજો ઉર્વરક ડોટ કોમ કરીને એક ડેશબોર્ડ ઓનલાઈન આ ઓનલાઈન ડેશબોર્ડની અંદર કંપની પાસે કેટલું ખાતર પડ્યું છે ટ્રેનમાં કેટલું આવી રહ્યું છે તમારા જિલ્લાના ગોડાઉનની અંદર કેટલું ખાતર પડ્યું છે આટલું નહીં તમારી મંડળીમાં કેટલું ખાતર પડ્યું છે એ ઓનલાઈન તમે જોઈ શકશો કે આપણા જિલ્લાની અંદર ખાતરની શું સ્થિતિ છે ત્યાં સુધીનું આયોજન અને પ્લાનિંગ આપણે કરી દીધું છે દોસ્તો મારી અપેક્ષા છે કે આપણે નવી પદ્ધતિને અપનાવીએ આપણે ખેતીમાં નવા સરકારના નિર્ણયો એને સ્વીકારીએ આપણે આપણી ખેતીને ખેતી તરીકે નહીં એક વ્યવસાય તરીકે આપણે જોઈએ અને દોસ્તો મારી છેલ્લી વાત એ કેવી છે કે સમય ખેતીનો આવી રહ્યો છે કે દસ વર્ષ પછી ઉત્તર ગુજરાત યુવાન ભણીને જ્યારે આવે ને ત્યારે એ વ્યવસાય પસંદ કરતો હોય છે એ કદાચ ગમે વિષયની અંદર ભણ્યો હોય પણ એ વ્યવસાય કેવો પસંદ કરે થોડા સમયની અંદર ઓછા રોકાણે વધારેમાં વધારે આવક કઈ થાય એવો વ્યવસાય તમારા એગ્રો નું એક્સપોર્ટ તમારી ખેત પેદાશો વિદેશની અંદર કાજલીમાં ગીર સોમનાથ જુનાગઢ અને પોરબંદરમાં બેઠેલો ખેડૂત પોતાના જિલ્લાની અંદર ખેતી કરતો ખેડૂત એ વેરાવળનું બંદર હોય પોરબંદરનું બંદર હોય હું બંદર ખાતાનું મંત્રી છું આ બંદર ઉપરથી જેમ તમે માર્કેટિંગ યાર્ડની અંદર તમારી ખેત પેદાશ વેચવા જાઓ ને એમ તમે દુનિયાના અંદર બેઠા બેઠા ખેત પેદાશ વેચો એ પ્રકારના આયોજનની દિશાની અંદર અમે આગળ વધી ગયા છીએ દોસ્તો અને એટલા માટે હું કહું છું કે દસ વર્ષ પછી ભણેલો ગણેલો યુવાનીઓ કદાચ એની ખેતી કરવાની પદ્ધતિ અલગ હશે એ કદાચ પાંચસા ચડાવીને પાણી નહીં વાળતો હોય એ કોમ્પ્યુટરના ના આધાર ઉપર ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરીને એ પાણી વોટર મેનેજમેન્ટ કરતો હશે એની ખેતી કરવાની પદ્ધતિ જુદી હશે પરંતુ દોસ્તો દસ વર્ષ પછી ભણેલો ગણેલો યુવાનીઓ એ પહેલા વ્યવસાય તરીકે ખેતીને સ્વીકારવાનો છે આ એવી સ્વાભિમાની ખેતી છે દોસ્તો એ ખેતીના આધાર ઉપર જ હિન્દુસ્તાન નું કલ્યાણ કરવું છે આપણે હિન્દુસ્તાન ને પ્રગતિના પથ ઉપર આ ખેતીના આધાર ઉપર જ આપણે લઈ જવું છે અને ખેતીનો આધાર સ્તંભ ખેડૂત ખેડૂત છે એ સશક્ત બને એ ખેડૂત ખેડૂત મજબૂત બને એ એ રહે ખેડૂતને ઇનપુટ્સ ખરીદવા માટે ખેડૂત ખેડૂતને ખેત ધિરાણ જોતું હોય તો મળે ખેડૂતને વધારાનો ખર્ચ કરવો હોય તો ખાતા ખાતાની અંદર પૈસા મળે સરકારની એક એક યોજના ખેડૂત માટે બની હોય એ યોજનાના પૈસા ક્યાંયથી ચવાઈ ન જાય સીધા એના ખાતાની અંદર જમા થાય ખેડૂતના પૂરતા ખેત પેદાશના પૂરતા ભાવ મળે ખેડૂતોના રોકાણના સાપેક્ષમાં વરસાદ સારું મળું વરસ થયું હોય તો ફળદુ સાહેબ મને વાત કરતા હતા કેન્દ્રની અંદર આવીને ફળદુ સાહેબે જે રીતે ત્રણ વિષયો મૂક્યા છે દોસ્તો આ ત્રણ વિષયોમાં એક વિષય હતો કે ભાઈ આખા તાલુકાને એકમ ગણવામાં આવે વીમો છે એ મરજિયાત કરી દેવામાં આવે અને ખેતીને વીમા કંપનીનું એક ફેડરેશનના રૂપમાં ભારત સરકારની વીમા કંપનીને રાજ્ય સરકારની સંયુક્ત વીમા કંપની બને આ વાત તમારા મનમાં પડી છે એ વાત ફળદુ સાહેબ લઈને દિલ્હી આવીને એને બરાબર વિષય મૂક્યો છે દોસ્તો મને વિશ્વાસ છે કે ભવિષ્યની અંદર આ દિશામાં પણ નિર્ણયો થશે ખેડૂતને ક્યાંયથી અગવડતા ન પડે હું હાઈવે મંત્રી તો મને ખબર છે તમે ક્યારેય એવું નહીં જોયું હોય ફળદુ સાહેબ ક્યારેક ખેડૂતો પોતાની જમીન ગઈ હોય અને કોઈ મંત્રી રોડ મંત્રીનું સ્વાગત કરતા હોય એવું જોયું છે તમે લોકોએ અહીંથી ભાવનગર સુધીનું હાઈવે બને છે કોઈ ખેડૂતોએ આવીને મને કીધું કે મનસુખભાઈ અમને વળતર ઓછું મળે છે મેં કીધું કેટલું મળવું જોઈએ મને કે એટલું મળવું જોઈએ દોસ્તો એને કીધું ને એનાથી વધારે વળતર આપવાનું કામ મોદી સરકારે કર્યું છે ખેડૂતની બજાર કિંમત કેટલી છે તો કે અમારી ચાલે છે છે અને પછી મને એવું કીધું કે મનસુખભાઈ એમને લાખ રૂપિયા મળ્યા અમારે તમારું સન્માન કરવું છે આવા ખેડૂતો આ પટ્ટામાંથી મારી પાસે આવ્યા છે આવા ખેડૂતો જુનાગઢથી મારી પાસે આવ્યા છે મારું અભિવાદન કર્યું છે દોસ્તો અમે સમજીએ છીએ ખેડૂતને જમીન સાથે લગાવ કેટલો હોય આજથી ત્રીસ વર્ષ પહેલા મારા એક મારી એક ખેત ખેતર એ ડૂબમાં ગયું હતું એક તળાવ બન્યું ડેમ બન્યો એમાં આજે પંચાણું વર્ષના મારા બાપુજી છે હજી ગામડે જાય ત્યારે એવું કે છે કે મારા જૂના ખેતર લઈ જાય મને દોસ્તો ખેડૂતોનો લગાવ ખેતી સાથે કેટલો હોય છે એ ખેડૂતોની જમીન એને સંતોષ થાય એવા પૈસાથી અરે કદાચ બે વીઘા લીધી હોય તો ત્રણ વીઘા ખરીદી શકે આટલું વળતર આપીને ચાર ગણું વળતર આપીને કિસાનની જમીન એકવાયર કરવાનો નિર્ણય મોદી સરકારે કર્યો છે દોસ્તો આ સરકાર તમારી છે આ સરકાર ખેડૂતલક્ષી સરકાર છે જ્યારે સરકાર આપણા માટે એટલું કરી રહી છે ત્યારે તમે હું સરકારના નિર્ણયો સાથે તાલમેલ કરીને આપણી આવક ડબલ કરીએ એ જ આપ સૌ પાસે અપેક્ષા આટલા સરસ આયોજન બદલ આયોજકોને પણ અભિનંદન આટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત આપ સૌ ખેડૂતોને પણ અનેકા અનેક અભિનંદન ધન્યવાદ ભારત માતા કીજે